મિત્રો, આજનો આ જે જોડાક્ષર છે એ છે શ્ર. એ આપણે આ શ શિયાળનો શ અને ર રાજાનો ર બે જયારે ભેગા પ્રોનાઉન્સ કરીએ, એટલે કે ભેગો ઉચ્ચાર કરીએ, ત્યારે આપણે આ શ્ર જોડાક્ષર બને. શ્ર, શ પ્લસ ર એટલે શ્ર. તો ચાલો જોઈએ આપણે આ કેવી રીતે લખાય છે. શ્ર, શ્રવણનો શ્ર. શ્રવણ, આ જે છોકરો છે એનું નામ શ્રવણ છે. એ છે રામાયણમાં આવતી એક વાર્તા છે, તેનું એક પાત્ર છે શ્રવણ. ખૂબ સરસ વાર્તા છે, પછી ક્યારેક જોશું. પણ આજે આપણે જે શ્ર શીખી રહ્યા છે એનું છે શ્ર, શ્રવણનો શ્ર. તો આ શ્રવણ કુમાર છે અને આ શ પ્લસ ર એટલે કે શ્ર. અને ઇંગ્લિશમાં આપણે આ ત્રણ આલ્ફાબેટ ભેગા થઈ ના શ્ર ઉચ્ચાર થાય છે. જો શ્ર, શ્રવણનો શ્ર. તો આ છે શ્ર, આવી રીતે લખાય છે. આમ કરી આમ શ્ર, શ્ર, શ્રવણનો શ્ર, આવી રીતે. આ જોડાક્ષરથી ઘણા બધા શબ્દો ચાલુ થાય છે. તો આ છે શ્ર, શ્ર, શ્રવણનો શ્ર. આમ કરી આમ કરી અને આમ, બરોબર છે. આવી રીતે શ્ર. શ્ર, શ પ્લસ ર સાથે પુનરાવર્તન કરીએ એટલે ઉચ્ચાર કરીએ એટલે આ શ્ર થાય, શ્ર. ચાલો આપણે થોડાક શબ્દો પણ જોઈએ. તો અહીંયા હવે આપણે થોડાક શબ્દો જોઈએ જે શ્રથી ચાલુ થાય છે. સૌથી પહેલો છે શ્રમ. શ્રમ એટલે કે મહેનત, હાર્ડવર્ક, એને શ્રમ કહેવાય. એના પછી છે શ્રાપ, જે આપણે કોઈને કર્ષ આપીએ, બદદુઆ આપીએ, એને શ્રાપ આપ્યો કહેવાય. એના પછી છે શ્રુતિ. શ્રુતિ એટલે એ ટાઈપની મેલોડી નોટ્સ, સરસ આપણી મ્યુઝિકની જે નોટ હોય એ શ્રુતિ. જે વેદોની અંદર મંત્રો હોય બધા, એને જે ઉચ્ચાર થાય એને આપણે વેદોની શ્રુતિ કહી શકીએ. એના પછી છે શ્રદ્ધા. શ્રદ્ધા એટલે કે ટ્રસ્ટ, વિશ્વાસ. આપણને કહીએ કે ભગવાન ઉપર મને શ્રદ્ધા છે એટલે આપણને ભગવાન ઉપર ટ્રસ્ટ છે એમ કહેવાય. એના પછીનો છે શ્રાવણ. શ્રાવણ એ ગુજરાતી કેલેન્ડરના જે મહિના છે એમાં આવતો એક મહિનો છે, ચોમાસાનો મહિનો છે, જેમાં વરસાદ પડે અને ઘણા બધા સરસ મજાના આપણા હિન્દુ તહેવારો એમાં ઉજવવામાં આવે છે શ્રાવણ, બરોબર છે. કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ અને અષાઢ પછી આવે શ્રાવણ મહિનો. એના પછી છે શ્રમિક. શ્રમિક એટલે કે મજદૂર, જે લેબર, કામ કરતા હોય એ શ્રમિક. એના પછી છે શ્રેણી. શ્રેણી એટલે કે લાઈનમાં, આપણે કહીએ કે કઈ લાઈનમાં, શ્રેણીમાં ઉભવું. અથવા તો બીજો અર્થ થાય શ્રેણી એટલે કે આપણે કહીએ ને કે કયા વર્ગમાં છે, કયા ધોરણમાં છે, કઈ સ્ટાન્ડર્ડમાં છે, એ શ્રેણી. એના પછી છે શ્રેયસ. શ્રેયસ એટલે કે બેસ્ટ. શ્રેય એટલે સારું અને શ્રેયસ બેસ્ટ, એટલે શ્રેયસ કોઈનું નામ પણ હોય શ્રેયસ. એના પછી છે શ્રવણ. શ્રવણનો અર્થ થાય સરસ રીતે સાંભળવું. પણ આપણે હમણાં જોયું કે શ્રવણ એક રામાયણમાં આવતું ખૂબ જરૂરી પાત્ર છે, જે છોકરોને મા બાપને સેવા કરે એ શ્રવણ. પછી છે શ્રુત. શ્રુત એટલે કે સાંભળવું. એના પછી છે શ્રાદ્ધ. શ્રાદ્ધ એક એવું કર્મ છે જે આપણા પૂર્વજો હોય, જે આપણા વડીલો હોય, જે પાસ હવે થઈ ગયા હોય એટલે કે મૃત્યુ પામ્યા હોય, તેની પાછળ જે આપણે વિધિ કરીએ એ વિધિને આપણે શ્રાદ્ધ કર્મ અથવા તો શ્રાદ્ધની વિધિ કહીએ છીએ. તો આ છે શ્રાદ્ધ. પછી છે શ્રી. શ્રી છે એ ખૂબ જ કલ્યાણકારી શબ્દ છે જે આપણે ભગવાનની આગળ પાછળ લગાડીએ છીએ. ધારો કે શ્રી રામ, શ્રી કૃષ્ણ, બરોબર છે, શ્રી ગણેશાય નમઃ, શ્રીમાન, શ્રીમતી. તો
આ ખૂબ જ કલ્યાણકારી એ શબ્દમાં ગણાય છે શ્રી. તો મિત્રો, આ બધા જે શબ્દો જે હતા એ શ્રથી ચાલુ થતા હતા. આવા ઘણા બધા શબ્દો છે, તમે પણ એને શોધી શકો છો અને એને પ્રેક્ટિસ કરી શકો છો. ફરી એક વખત આપણે જોઈ જઈએ તો એને તમને ખબર પડે કે એનો કેવી રીતે ઉચ્ચાર થાય. તો આ છે શ્રમ. શ્રમ એટલે કે મહેનત. એના પછી શ્રાપ, શ્રુતિ, શ્રદ્ધા, શ્રાવણ, શ્રમિક, શ્રેણી, શ્રેયસ, શ્રવણ, શ્રુત, શ્રાદ્ધ અને શ્રી. તો આશા છે કે તમને આ શ્ર વિશે બરોબર સમજાઈ ગયું હશે. તો આ વિડીયો જોવા માટે થેન્ક યુ.